حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيد الأنبياء والمرسلين وخاتم النبيين ورحمة للعالمين، العبد المعيد الرسول المصدد المصطفى العمجد سمي في السماء من وفي الأرض وفي القوس من محمد. اللهم صل على محمد. أهل بيت الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائه أجمعين من يومنا هذا إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في القرآن الكريم وفرقان حميد وقوله الحق بالحق. بسم الله الرحمن الرحيم. إن الدين عند الله الإسلام. صلوات اللهم صل على محمد وعلى محمد. مختصر سی آیت چھے یعنی اندر معنی اپنے ترجمہ جو یہ تو آپ نے خبر پڑی کہ اللہ نے نزدیک سوتی پیارا ما پیارو پسندیدہ دین جو کوئی ہوئی تو مذہب جو ہوئی تو یہ مذہب اسلام. آج انسان کامیابی نہیں پاچھل دوڑے چھے. آج انسان اتنی محنت کرے چھے کہ کوئی پن حساب میں کامیابی مل جائے. جارے کہ اللہ جیسے ہی کہے چھے کہ حیاء اللہ خیر العمل، تمہیں لوگوں کامیابی کی طرف دوڑو. આપણે જ્યારે કુરાન મજીદમાં નજર કરીએ તો આપણને કામયાબી માટે એક આયત મળે છે કે બિઝિક્રિલ્લાહિ તતમઈનુલ કુલુબ. તમારા દિલને અગર સુકૂન ખપતું હોય તો તમે અલ્લાહનો ઝિક્ર કરો. માશાઅલ્લાહ, તમે લોકો આવી તકલીફની અંદરમાં અને વરસાદની અંદરમાં તમે જે મસ્જિદ તરફ તશરીફ લાવ્યા છો, પરવરદિગારનો અજર તમને જરૂર આપશે. એનું કારણ છે કે જ્યાં પણ મદરસે હુસૈન બરપા થાય છે ત્યાં કોઈ આવે કે ના આવે પણ જરૂર જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા પછી. તો ઇન્સાન કામયાબીની પાછળ દોડે છે તો અલ્લાહનો ઝિક્ર કરવા માટે સૌથી સારામાં સારી ચીજ હોય તો એ નમાઝ છે. કારણ કે નમાઝ અલ્લાહને બહુ પસંદ છે. શું કામ અલ્લાહને બહુ પસંદ છે? કારણ કે નમાઝની અંદરમાં એ સજદાની હાલતમાં ઇન્સાનના તમામ એ તમામ શરીરના અંગો જે છે અલ્લાહની બારગાહમાં ઝૂકી જાય છે. અલ્લાહને ઝુકાવ બહુ પસંદ છે. એટલા માટે શાયર કહે છે, બહુ સરસ મને વાત બરોબર એના શબ્દો સમજો તમે, કહે છે કે જિસકી નમાઝ અચ્છી ઉસકી જિંદગી અચ્છી, જેની નમાઝ સારી એની જિંદગી સારી, જિસકી નમાઝ અચ્છી ઉસકી જિંદગી અચ્છી, ઓર જિસકી જિંદગી અચ્છી ઉસકી મૌત અચ્છી, ઓર જિસકી મૌત અચ્છી ઉસકી કબર અચ્છી, ઓર જિસકી કબર અચ્છી ઉસકી આખિરત અચ્છી, ઓર જિસકી આખિરત અચ્છી ઉસકી જન્નત પક્કી. આ ગુજરાતીમાં તમને કહું કદાચ ઉર્દુમાં ન સમજણ હોય તો, કે જેની નમાઝ સારી એની જિંદગી સારી, જેની જિંદગી સારી એની મોત સારી, જેની મોત સારી એની કબર સારી, જેની કબર સારી એની આખિરત સારી, અને જેની આખિરત સારી એને સોયા સાયે સા પુરુષા એની જન્નત પાકી. એક મેસેજ આવે છે. તમે જુઓ કે જ્યારે અઝાનનો અવાજ સંભળાતો હોય અમારી ના બરોબર મસ્જિદની અંદર માટે બજાર, મસ્જિદની બાજુમાં જ આખી મોટી બજાર છે, બજારમાં જ મસ્જિદ છે, મોટી માર્કેટ હોય દુકાન બધી લાગેલી હોય, પણ અઝાનનો અવાજ સંભળાય ને તો કોઈ દુકાન પર ન. પણ એક વખત એવું છું કે બજારની અંદરમાં ગોળીઓ ચાલે, ગોળીઓ બંદૂકની, તો બધા ટપુ ટપ 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 બધા દુકાન બંધ કરતા, અઝાનનો આવાજ સાંભળે તો દુકાન બધા બંધ કરતા. પણ એક વખત એવું તોફાન થયું કે બંદૂકો હારી ને ડાબુ લોકો બંદૂકો ચલાવી તો બધા ટપો ટપ બંધ કરી દે. શું કામ? મોત નો ડર હતો. પણ જેના હાથમાં મોત છે એનાથી મને કઈ ડર નથી. એક સમજવાની વાત છે. અમારી નજરની સામે વાક્ય આપણે ઘણી વખત એમ થાય કે જેની પાસે પૈસા છે, જેની પાસે સારું મકાન છે, જેની પાસે સારા કપડા છે, કામયાબ. આપણે ઘણી બધી સવાલ થાય, શું એ લોકો કામયાબ છે જેની પાસે બહુ પૈસા છે, જેની પાસે સારામાં સારું મકાન છે, જેને સારા કપડા પહેર્યા છે? મોલા ફરમાન છે કે
કોઈની જબાનથી ને કોઈના કપડા પર તમે અંદાજો એમ ન લગાડો કે માણસ બહુ સારો છે. હું કેટલો શેતાન છું મને ને મારા અલ્લાહને ખબર છે. નથી આપણે જાણતા જો ઈ દ્રષ્ટિ આપણે જો ઈ નજરથી આપણે કામયાબી જોવા જઈએ તો મને એમ લાગે છે કે અલી અલૈહિસ્સલામની જિંદગીમાં જે આપણે જોવા જઈએ તો અલી અલૈહિસ્સલામ એમાં કામયાબ નથી. તમે જો અલી અલૈહિસ્સલામને આખી મિલકત દોલત અલ્લાહની રાહમાં ખર્ચી નાખી જેની પાસે દીન દુનિયાની બાદશાહ હોય શું એના ઘરમાં 3 દિવસ ના ફાકા હોય? 3 દિવસ ના ફાકા. તમને અજબ લાગશે કે જ્યારે ખૈબર ફતે થઈ ને, ખૈબરની જંગ ફતે થઈ ને, ત્યારે મુસલમાન લોકો જે છે બહુ પૈસા વાળા હતા. શું કામ? કારણ કે મોટા કાયનાથી જ્યારે જંગને ફતે કરી ને ત્યારે બધાના ભાગમાં માલિકની બહુ આવી, બહુ પૈસા આવ્યા, બહુ માલ મિલકત આવી. ખૈબરના જંગ પછી મુસલમાનોએ સરખી રીતે ખાધું છે અને સારા કપડાં પહેર્યા છે. કારણ કે ઈ જંગની અંદરમાં યહૂદીનો કિલ્લો, યહૂદી લોકો બહુ પૈસા વાળા હતા અને એનો આખો કિલ્લો જે છે અલી સામે ફતે કરી લાવ્યા હતા. બધાને માલ આપ્યો, તમામ મુસલમાનો કોઈ ઘર બાકી નહીં, બધા પૈસા વાળા થઈ ગયા. સ્વાભાવિક છે કે બધાને બધા પૈસા આપે, નવા નવા કપડાં પહેરે. બીજે દિવસે બધા નવા કપડા પહેરીને બહાર નીકળે, છોકરા બધા ખુશીના, બધા ઘરમાં ખુશી, બધા નવા નવા કપડા પહેરે, આબાદ આબાદ ખાવાનું ખાય. પણ અલી અલૈહિસ્સલામના ઘરમાં ઈ જ હાલત. જયારે ઇમામ હસન, ઇમામ હુસૈન જયારે બચપન હતું, નાના હતા એ તો પોતે, અને પોતે જયારે રમવા માટે બહાર આવ્યા, જોયું છે તો બધા લોકો નવા નવા કપડા પહેર્યા. પણ આ છોકરા લોકોને પૂછે છે કે તમારી પાસે નવા કપડા ક્યાંથી? તો કે ઈ એને ખબર ન હોય કોણ છે, એ તો બધા બચ્ચા નાના. એ કહે છે કે હૈદરે કરામ ની આ કરામત છે, એના તુફેલમાં, એના સદકામાં આજે મેં નવા કપડા પહેર્યા છે ને આબાદ આબાદ ખાવાનું ખાઈ છે. ઇમામ હસન, ઇમામ હુસૈન કહે છે કે તમારા બાપ આજે બહુ બધા છે આવ્યા ઘરે, માતરે ગિરામી ક્યાં મારા નવા કપડા? બાબાએ ખૈબરનો કિલ્લો ફતે કર્યો, ખૈબરની જંગ ફતે કરી, તો તમામ મુસલમાનોના ઘરમાં સારા સારા આબાદ આબાદ ખાવાનું, આબાદ આબાદ કપડા, અમારા કપડા ક્યાં? તમે ખોબરી જાઓ, તમે જરાક ખોબરી જાઓ. હમણાં તમારા બાબા આપણી પાસે સવાલ કરી, જ્યારે અલી અલૈહિસ્સલામ આવ્યા ઘરમાં તો હાથ ખાલી, હાથ બિલકુલ ખાલી. જ્યારે હાથ બિલકુલ ખાલી તો જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ સવાલ કરે છે, ક્યાં આપણા ભાગનો હિસ્સો, ક્યાં માલે ગલીમત? તો કહે છે કે એ ફાતિમા, મને તું માફ કરજે, આપણા ભાગનો હિસ્સો પણ ગરીબો અને ફોકરાઓ અને ફકીર લોકોમાં વેચી રહ્યો છે, તકસીમ કર્યા. બીજી બાયડીઓ તો શું થાય, નારાજ થઈ જાય કે તમને આપણા બચ્ચાને કઈ પડી નથી, કે ગામના બચ્ચાને દેતા આવ્યા, કે ગામમાં તમે ખેરો ખેરા કરતા આવ્યા. પણ નહીં, જનાબ ફાતિમા ઝહરા શું કહે છે કે અગર જો તમે તમામ માલો મિલકત મારી પાસે અહીંયા લાવ્યા હોત તો એટલી બધી તમારે તે રાજી ન થાય જેથી અત્યારે હું રાજી છું. કેવાનો મતલબ એ છે કે માલ અને મિલકત તો મોલાએ કઈ ના તે રાય લીલા વખત કરનાર. મકાન કેવું હતું આજની તારીખમાં તમે જો કુફામાં આલી અલી સામે ઘર જે લોકો ગયા છે ખબર છે આજની હાલતમાં છે. તમે જો તમને ત્રાસ થાય કે આવું અલી અલી સામે ઘર આજે થોડો કલર કરે છે તો તમને થોડું સારું દેખાય. અને કપડા, એ કપડામાં થીગડા મારીને મોલા પહેરતા, અને ચપ્પલ એના જે છે ને પોતે મોલા સીવતા, એ ફાટેલા તૂટેલા ચપ્પલ ને જરા તૂટે ફરી વાને સાંધી ને પહેરે. આ છે કામયાબ મોલ. એક માણસ આવ્યો છેલ્લી વાત રક્ત બસાય, એક માણસ આવ્યો કે મોલા બહુ ગરીબ છું, મને કઈક તમે મદદ કરો. મોલા કે તું ગરીબ નથી, તું સૌથી પૈસા વાળો. મોલા નહીં, મારા ઘરમાં બચ્ચા મારા ભૂખ્યા. મોલા કહેતો કે આગળ હું તને 5 મિલિયાર આપો ને કહું કે કાં તું 5 મિલિયાર લઈ લે કાકા, મારી મોહબ્બત મૂકી દે. તો શું કર્યું મોલા? આખી દુનિયાની મિલકત મારા કદમાં મૂકી દે તો તમારી મોહબ્બત મૂકો નહીં. તો બતાવ તો પૈસા વાળો નથી?
જેના પાસે અલીની વિલાયત છે અલીની મોહબ્બત છે સૌથી મોટો પૈસા હોય મોલા ફરમા માનતા હતા કે પૈસો એ કામયાબી નથી માલ બક કામયાબી નથી અમારે વિલાયત કે સાથે જો પૈસો છે ને તો એ પૈસો કામયાબી છે મહેનત કરી જ આપણે ઇમામો એમને મઝહબ નથી પહોંચ્યો જનાબ અબુ ઝર ગયા શામ એને શામ કાઢી મૂકવામાં આવ્યો મદીના કારણ કે મદીનામાં એ શામ તો સૌથી પૈસા વાળો છે શામ તો વેપાર નું મરકઝ છે વેપાર નું સાંત્ર છે કેમ નહીં ના પૈસા નથી તમારી પાસે તો કે પૈસા તો છે પણ અમારી પાસે નથી શામના મેયર પાસે છે શામનો જે મેયર માંગ્યા છે એની પાસે અમારી પાસે પસ્તે વસ્તી પાસે પૈસા નથી ત્યારે અબુ ઝર કે ઈ મેયર શું કામ કે જે પોતે પૈસા વાળો પણ વસ્તી ભૂખી હોય પછી જ્યારે ખબર પડે છે માંગ્યાને કે અબુ ઝર ગફારી આવ્યા છે તો એમને કહે છે તમે આવો મારા મહેલમાં તમને રાત રોકાવા માટે મહેલ આપું તમને સારું ખાવાનું આપું અબુ ઝર ગફારી કહે કે હું એનો માનવા વાળો છું કે જે નીચે સુવે છે નીચે બેસીને પોતે ઇબાદત કરે છે હું એનો ચાહવા વાળો છું જે બોરિયા નસીન છે કે ગોદડા પર બેસે છે ગુણિયા પર બેસીને લોકોના મસાય હર કરે એનો માનવા વાળો તારા મહેલમાં શું કરવાનું પછી ગુલામને કહે છે હું તને આઝાદ કરી દઉં તું ખાલી 20,000 દિનાર 20,000 દિના અબુ ઝર ગફારી ની પાસે પહોંચાડી લઈને આવ્યો એ 20,000 દિરહમ અબુ ઝર ગફારી વાહ કેમ કરી બધા 20,000 દિરહમ લઈને જ્યારે આવે છે ત્યારે કે છે કોને માટે કોને મોકલાયો તો કે માંગ્યા છે ખાલી મને મોકલાવે કે બધા ને આવ્યા છે જો બધા ને આવ્યા હું નહીં લઉં તો કે નહીં બધા ને થાય પણ તમારા માટે સ્પેશિયલ છે તો કે નહીં મારા ખપતા તો લઈ જા પાછું તો કે હું જર ગફર તમે ગરીબ છો તમને કામ લાગશે સફરમાં તો કે હું ગરીબ નથી તારો મેયર માફિયા ગરીબ છે શું કામ કારણ કે મારી પાસે અલી ની વિલાયત છે એની પાસે અલી ની વિલાયત નથી કહેવાનો મતલબ એ છે કે ઇન્સાન કામયાબી તલાશ એક માણસ હતો જેનું નામ હતું અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર જોફી એને જોયું કે મોલા હુસૈન તો જઈ રહ્યા છે કરબલા હમણાં મને દાવત આપશે જો મોલાની સાથે જાય તો આજે મદીનાનો અને કુફાનો જે છે ગવર્નર એની સાથે મને બાજુ પડશે ઝઘડવું પડશે મને મારી પર હુમલો કરશે તે કરશે એ કાકરો બહાર જ હેલો જાવ છું કુફાની બા ને પોતે કુફાની બહાર હેલો કે ન ઇમામને દુઃખ લાગે ને ઓલા સાથે મારા બાજુ પડે કાંઈ માથા કોટ જ નહીં એટલે પોતે બહાર બીજો કુફાની બહાર એક તંબુ તાણી તેલ તાણીને બેસી ગયો જ્યારે ઇમામ નો જ્યારે કાફર નથી નીકળ્યો તો ક્યાં એના તંબુ પાસે એના ખેપા પાસે આવાજ એ અબ્દુલ્લાહ ઉમરે જોફી કે મારા એ કોણ મને આવાજ કર્યો બહાર નીકળી જો તો ઇમામ હશે મોલા કે હાલ મારી સાથે તને કામયાબી ખપતી હોય ના મોલા તમારાથી બચવા માટે તો કુફાની બહાર આવી ગયો જો તમારી સાથે આવીશ તો ઓલા ગવર્નર ને હું કેમ એની સાથે બાજીશ મારી પર અટેક કરશે મારી પર હુમલો કરશે મોટા મોટા પૈસા થઈ આવે છે માફ કરો પણ એક કામ કરો મારી પાસે ઘોડો છે બહુ સરસ બનાવો બહુ તેજ ભાગે છે અને મારી પાસે એક તલવાર છે એની 1,000 દિનાર એની કિંમત છે દિરહમ નહીં દોસ્તો દિનાર દિનાર ને દિરહમ શું કરે ખબર છે 10 દિરહમ થાય ને ત્યારે 1 દિનાર અને દિરહમ નો સિક્કો ચાંદી નો હોય અને દિનાર નો સિક્કો સોના નો હોય કે મોલા આ 1,000 દિનાર ની આ તલવાર છે એવી તેજ ચાલે છે તમે લેતા રહો મોલાએ કીધું મને ઘોડો ને તલવાર ખપતો મને તું ખપો છે તારી મને જરૂર છે તારે કામે ની ખપે કે ઘોડાને કામે ની ખપે છે આવા લોકો હતા કે ઇમામ ને આવો જવાબ દેવો તો મોલાએ કામયાબી માટે પોતે કરવા ખાલી પોતાની કામયાબી નહીં ઇન્સાનિયતની કામયાબી માટે એવી જન કરી દોસ્તો અબુ ઝર ગફારી વાત તમને કરી તો મને વાત યાદ આવે છે અને સાહેબ
જ્યારે અબુ જરે ગફારીને શાંતિ પણ પાછા મદીના મોકલી દે છે પછી મદીનાથી પાછા રફઝા જેને ગામે ત્યાં રવા કરે છે જનાબ અબુ જરે ગફારીની સાથે દીકરો હોય છે એની ભાગી એની છોકરી અને પોતે રફઝા તરફ રવાના થાય છે જ્યારે રફઝા તરફ રવાના થાય છે તો રસ્તામાં છોકરો બીમાર પડે છે અને બીમારીને હાલતમાં છોકરો ગુજરી જાય છે એના છોકરાને દફનાવે છે એક શબ્દ કહે છે કે બારીલા મારી પરાના હક હતા તારી પરાના હક છે મેં મારા હક માફ કરી દીધા હું તારો બંદો છું તું તો આનો ખાલી છો તું પણ આના હકને માફ કરી દે એક જ જુમલાના કારણે પરવતીકારે એના તમામ ગુનાને માફ કરી દે તમામ હકને માફ કરી દે એની મકર કરી નાખી જ્યારે ઉઝર ગફારી આગળ હાલે છે તો એની બાયડી બીમાર થાય છે અને એની બાયડી પણ મરી જાય છે એનો પણ ઇંતેકાલ થાય છે જ્યારે આગળ ચાલતા ચાલતા જનાબ અબુ જરે ગફારીની હાલત પણ બગડી જાય છે ત્યારે એ દીકરે કહે છે બાપા હું તો તમારી નાની દીકરી છું અગર તમે હેલા જશો તો હું શું કરીશ મારો કોણ પુરુષાને હાર થશે કે હાર મારી દીકરી હું તને એક જગ્યાએ લઈ જાઉં તને બતાડું છું એક રસ્તા ઉપર તું બેસી જાય એક કાફલો નાથી નીકળશે એ કાફલાનો સરદાર હશે માલિક રસ્તા તું એને કહેજે કે નબીનો સહાબી ઇંતેકાલ કરી ગયો છે મને ગુસ્લો કફન આપીને દફનાવી દેશે જ્યારે અબુ જર ચાલતા ચાલતા એક જગ્યાએ આવીને પડી જાય છે હાલી શકતા નથી ચાલી શકતા નથી બસ મારી દીકરી માને વધારે નહીં ચાલી શકતા તું ચાર રસ્તા ઉપર બેસી જા એ કાફલો નીકળશે કાફલાવાળા કહે છે કે રસૂલનો સાહેબ ઇંતેકાલ કરી ગયો જનાબ અબુ જર ગફારીની રૂહ પરવાસ થઈ જાય છે જનાબ અબુ જર ગફારી નાની દીકરી જશે કાફલા પાસે બેસી રસ્તા પાસે બેસી જાય કાફલો માલિક અશ્તો નીકળશે એ માલિક અશ્તો રસૂલનો સાહેબ અબુ જર ગફારી ઇંતેકાલ કરી ગયો છે નાની બચ્ચીના કહેવાથી જનાબે ગુજરે ગફારીના ઇંતકાલ જ્યારે થઈ જાય છે તો માલિક અસ્તર આવે છે ગુસલો કફન દેવા માટે એને ગુસલો કફન આપીને કફનાને દફનાવે છે હું કહીશ કે ચાલો કરબલા એક બચ્ચી પણ એના બાબાની પાસે બેસી છે અને રસ્તા ઉપર કાફલાને ઇંતજારમાં છે પણ શું કાફલા વાળાને દફનાવે છે બલકે ઇમામ હુસેન ઉપર ઇમામ હુસેન ઉપર ઘોડાઓ દોડાવવામાં આવે છે એ બચ્ચીને તાજિયાને થમાચા મારવામાં આવે છે અલાલાદુ અલા કૌમી ઝાલિમી Mas eu não sei.